नमस्कार, बुलेटिन इंडिया ना खास कार्यक्रम में आपनो स्वागत छे अने हुं छुं आपनी साथे मित्तल। आपने आ कार्यक्रम में दररोज अलग अलग विषय पर आपना अथवा आपने लगता प्रश्नोनुं सचोट समाधान मेळववा माटे निष्णांतो साथे चर्चा करता होईए छे। त्यारे घणा एवा विषयो होय जेना पर चर्चा करवी, जागरूकता फैलावी खूब ज जरूरी बनी जती होय छे। त्यारे हाल ज्यारे वरसादनी सीजनमां आँखनी तकलीफो वधी जती होय अने आ सीजनमां सौथी वधारे केस कंजक्टिवाइटिसना मळी आवता होय छे। आ रोगमां आँख लाल थवी, बढ़तरा थवी, सोजा आवानी जे फरियाद छे ते रहती होय छे अने आ फरियादने इग्नोर करवाथी समस्या जे छे ते वधी पण जती होय छे। जो समयसर तेनो उपाय करी लेवामां आवे तो राहत मळी शके छे अने बाळको तथा वडीलोमां कंजक्टिवाइटिसना जे चेप छे તે ઝડપથી ફેલાતો હોય છે અને ગુજરાતની હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યા છે। વાયરલ ઇન્ફેક્શન હોવાથી ખૂબ જ ઝડપથી ફેલાય અને હાથનો સ્પર્શ તેમજ વસ્તુઓના સ્પર્શથી આ બીમારી થતી હોય છે। ચોમાસાના પ્રારંભ સાથે જ મચ્છરજન્ય રોગોએ તો માથું ઉચક્યું, પણ તેની સાથે સાથે આંખોની સમસ્યા પણ વધી ગઈ છે, જેને કન્જેક્ટિવાઇટિસ કહેવામાં આવી રહ્યું છે। આ બીમારી હાલ ખૂબ જ ફેલાઈ રહી છે, ત્યારે શું છે આ કન્જેક્ટિવાઇટિસ અને તે શા માટે થાય છે, તેના લક્ષણો શું છે તેની માહિતી આપણે મેળવીશું। આપણે ડૉક્ટર પાસે આ જે માહિતી છે તે મેળવીશું અને તેના માટે આપણી સાથે આંખના નિષ્ણાત ડૉક્ટર નિમિષ જૈન જોડાઈ ચૂક્યા છે। જી ડૉક્ટર, આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં। થેન્ક યુ વેરી મચ। જી ડોક્ટર, આ કન્જક્ટિવાઇટિસ હમણાં આ જે શબ્દ છે તે ખૂબ જ સાંભળવા મળી રહ્યો છે અને સાથે સાથે કહી શકાય કે આ જે કેસો છે તેમાં પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે। સુરતની જ વાત કરવામાં આવે તો સુરતની સિવિલ હોસ્પિટલમાં જે 300 જેટલા એક જ દિવસમાં કેસો સામે આવ્યા છે, તો આ કન્જક્ટિવાઇટિસ છે શું પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી થઈ જાય, તો આ શું છે કન્જક્ટિવાઇટિસ? નમસ્તે, થેન્ક યુ વેરી મચ પહેલા તો બુલેટિન ઇન્ડિયાને ખૂબ ખૂબ આભાર મને ઇન્વાઇટ કરવા માટે। હવે આ બેસિકલી આપણે કન્જક્ટિવાઇટિસની વાત કરીએ તો કન્જક્ટિવાઇટિસ એટલે કન્જક્ટિવા કરીને એક લેયર હોય છે આંખની અંદર, જેમાં આપણને ચોમાસાના સિઝનમાં કે કોઈ પણ સિઝનમાં આમાં ચેપ લાગી જાય છે, જેને આપણે કન્જક્ટિવાઇટિસ કહેતા હોઈએ છીએ। હવે આ કન્જક્ટિવાઇટિસ નોર્મલ સાદી ગુજરાતી ભાષામાં સમજવું હોય તો આંખ લાલ થવી, આંખમાં ચેપ લાગી જવો, પિંક આઈ કહેવાય છે, મદ્રાસ આઈ કહેવાય છે, અલગ અલગ નામ છે જેનાથી આપણે એને ઓળખીએ છીએ। ચોમાસામાં આનું પ્રમાણ વધારે થઈ જાય છે, કેમ કે ચોમાસામાં અહીંયા વાતાવરણ જે છે બહુ વધારે હ્યુમિડ થઈ જાય છે, હ્યુમિડ એટલે બફારો વધારે મારે છે, એના કારણે ઓર્ગેનિઝમ્સનો વધારે ગ્રોથ થાય છે, બેક્ટેરિયા અને વાયરસનો, અને એના કારણે ચેપ લાગે છે। બીજું, જનરલી આ ચેપ બાળકોમાં વધારે છે, યંગસ્ટર્સમાં થોડું હજુ વધારે, પણ એડલ્ટમાં ઓછું જોવા મળે છે, કેમ કે બાળકો રમતા હોય છે બહાર, અહીંયા ત્યાં હાથ લગાડતા હોય છે, હાથ લગાડીને પછી એ ઇન્ફેક્શન પોતાના આંખમાં લઈ આવે, પછી એ માતા પાસે જાય એટલે મધર્સ પાસે, મધર ટ્રીટ કરવાનો ટ્રાય કરે અને પછી એ ફેમિલીમાં સર્ક્યુલેટ થઈ જાય છે। એટલે બેસિકલી આનાથી ગભરાવાની જરૂરત નથી, આ ઇન્ફેક્શન છે, ટ્રીટેબલ છે, કમ્પ્લીટલી ટ્રીટેબલ છે। જી જી ડોક્ટર, કન્જક્ટિવાઇટિસ જે હાલ જે ફેલાઈ રહ્યો છે, બીમારી કહી શકાય કે આંખ આવવાની જે આ તકલીફ છે તે હમણાં જે કેસો છે તે વધારો થયો છે, તો આના શું કોઈ પ્રકાર આવે છે કન્જક્ટિવાઇટિસના? એટલે કન્જક્ટિવાઇટિસમાં બહુ બધા પ્રકાર છે, જેમ કે એલર્જીક કન્જક્ટિવાઇટિસ હોય છે, વાયરલ કન્જક્ટિવાઇટિસ હોય છે, બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ હોય છે, અલગ અલગ પ્રકાર હોય છે। હવે જનરલી એલર્જીક કન્જક્ટિવાઇટિસ એટલે કોઈક દર્દીને કોઈક વસ્તુથી એલર્જી થતી હોય છે, જેમ કે અસ્થમા કે દમાની બીમારી હોય છે, જેમાં દર્દી જનરલી એલર્જીક હોય છે। એવી રીતે આ એલર્જીક કન્જક્ટિવાઇટિસ એટલે એવી બીમારી જેમાં આંખને એલર્જી થાય છે અને એના કારણે કન્જક્ટિવાઇટિસ થઈ શકે, એ જનરલી એ પેશન્ટ સીમિત જ છે, એ જનરલી ફેલાતો નથી અને એ પેશન્ટ પૂરતું જ રહેશે, પણ એની સામે બેક્ટેરિયલ અને વાયરલ કન્જક્ટિવાઇટિસ જે છે એ ઇન્ફેક્ટિવ કન્જક્ટિવાઇટિસ છે, એ સ્પ્રેડ થઈ શકે છે અને ઘરમાં એકને લાગે એટલે એનાથી બચવા માટે બહુ બધા રસ્તાઓ છે કે જે ઘરમાં ફેલાવે એનો ના થાય અને એ પેશન્ટ સુધી જે રિસ્ટ્રિક્ટેડ થાય એનો ટ્રીટમેન્ટ કરીએ તો આ કામમાંથી કમ્પ્લીટલી રિકવર થઈ શકે છે। જી ડોક્ટર, આ કન્જક્ટિવાઇટિસ છે તે થતું હોય છે તે પહેલા કેવા પ્રકારના જે લક્ષણો છે તે લોકોને થતા હોય છે, કેવા પ્રકારની આંખો બળતરા થવી અથવા તો કેવા પ્રકારના લક્ષણો દર્દીઓને થતા હોય છે? દર્દીઓને જનરલી આંખ લાલ થવી, આંખમાં દુખાવો થવો, આંખમાં બળતરા થવી, આંખમાં ઇચિંગ થવું, પાણી આવવું, મેલ નીકળવો, સવારે આંખ ચોટી જવી, આ બધા લક્ષણો જે છે એ કન્જક્ટિવાઇટિસના હોઈ શકે છે।
જી આ લક્ષણો હોય અને આ આ જે કન્જેક્ટિવાઇટિસ છે તે કોઈક દર્દીને ફેલાઈ ગયો અને કહી શકાય કે આ ચેપી પણ છે, આ રોગ જે છે તે ચેપી છે અને તે ફેલાઈ જાય તો એ કઈ રીતે આગળ ફેલાતો હોય છે અને બીજાના જે આંખમાં તે કઈ રીતે અસર કરતો હોય છે? ઘણી બધી માન્યતાઓ છે. આપણી માન્યતાઓમાં એવું છે કે કોઈકની આંખમાં જોઈ લઈએ ને આંખમાં ફેલાઈ જતો હોય છે, કાળા ગોગલ્સ પહેરવા જોઈએ, તડકામાં ના જવું જોઈએ, એવી બધી માન્યતાઓ છે. પણ એ માન્યતાઓ બધી સાચી નથી. જોવાથી ક્યારે કન્જેક્ટિવાઇટિસ કે ઇન્ફેક્શન ફેલાતો નથી. જનરલી આમાં શું થાય છે, કન્જેક્ટિવાઇટિસ થાય જ્યારે આંખમાંથી ગંદુ મેલ યા પાણી નીકળતું હોય, આપણે એને સાફ નથી કરતા. ક્યારેક રૂમાલથી સાફ કરી લઈએ, ક્યારેક ટી શર્ટથી સાફ કરી લઈએ, ક્યારેક હેન્ડકરચીફ હોય એનાથી સાફ કરીએ, કે ટોવેલથી સાફ કરી લઈએ, હવે ત્યાં જ પડ્યું હોય છે. બીજું હાથથી પણ સાફ થાય છે, જ્યારે શેક હેન્ડ્સ થાય, ટોવેલ કોઈ બીજો યુટિલાઇઝ કરી લે, કે એ મધરે બાળકનું સાફ કર્યું હોય અને પછી એ મધર પોતાના આંખને સાફ કરે, તો એવી રીતે આ ફેમિલીમાં ફેલાઈ શકતો હોય છે. એટલે એ અટકાવવું બહુ જરૂરી છે. જે પણ ગંદુ પાણી કે મેલ આવતું હોય કે આંખો ચોટી જતી હોય, તો એને આપણે રૂથી સાફ કરીને રૂને ડિસ્કાર્ડ કરી દેવું જોઈએ, જેનાથી એ સ્પ્રેડ ના થાય. વારે ઘડી હાથ ધોવાના, હેન્ડવોશ યુઝ કરવાનું, જ્યારે પણ આંખને જેટલું બને એટલું અડવાનું નહીં, જ્યારે પણ અડવાનું થાય ત્યારે હેન્ડવોશ કરીને આપણે એને ટ્રાય કરીને પછી આંખને એ બીજી જગ્યા પર આપણે અડવાનું, જેનાથી એનું સ્પ્રેડ જે છે એ રિસ્ટ્રિક્ટેડ ને લિમિટેડ થઈ શકે છે. જી ડોક્ટર, કન્જેક્ટિવાઇટિસ છે તેનાથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ કે જેથી કરીને કન્જેક્ટિવાઇટિસ છે, આંખ આવવાની જે તકલીફ છે તે લોકોને થાય જ નહીં, તે માટે તેઓએ પ્રી પ્રિપેરેશન કયા પ્રકારની કરવી જોઈએ અને આંખની જે સંભાળ છે તે કયા પ્રકારે લેવી જોઈએ? એટલે જનરલી પેશન્ટને અમે એવું સમજાવતા હોઈએ છીએ કે આનાથી ડાયરેક્ટલી બચી જવાનું એ અઘરું છે, કેમ કે ઇન્ફેક્શન ક્યાં છે ક્યાં નથી આપણને દેખાતું નથી. પણ રેગ્યુલર હેન્ડ વોશિંગ એન્ડ રેગ્યુલર ક્લિનિંગ ઓફ આઈસ ઇઝ વોટ વી રિકમેન્ડ. બહાર તમે વાતાવરણમાં જતા હો કે બાઇક ચલાવતા હો, તો તમારે હેલ્મેટ પહેરીને જ ચલાવવાનું. ક્યાંક તમે બાળક કોઈ એવું તમને એવું લાગે છે કે કોઈકને ઇન્ફેક્શન હોય ને તમે એને અડી લીધું છે, તમારા હાથ ગંદા થઈ ગયા છે કે રૂ કન્ટામિનેટ થઈ ગયું છે, તો તમારે પોતાના હાથ પણ ધોઈ લેવાના. કોઈ કેરટેકર હોય જે પેશન્ટના આંખમાં ડ્રોપ્સ નાખી રહ્યો છો, તો એને પણ ડ્રોપ્સ નાખ્યા પછી પણ હાથ ધોઈ લેવાનું. કોઈ પણ પેશન્ટ કેરટેકર હોય ને જેનો એનો કોઈ રૂ કે એવું કોઈ કન્ટામિનેટેડ વસ્તુ યુઝ કરતો, એને પણ એના પોતાના હેન્ડ વોશ કરવાના. એટલે બેસિકલી આ સ્પ્રેડ ને અટકાવવું બહુ જરૂરી છે. ઇન્ફેક્ટ થતા અઘરું છે કે કેવી રીતે બચી શકીએ છીએ, પણ આ બેસિકલી પ્રોટેક્શન એવી રીતે છે કે ગોગલ્સ પહેરીને અથવા ચશ્મા પહેરીને તમારે હેલ્મેટ પહેરીને જ ચલાવવાનું, જેનાથી ડાયરેક્ટ કન્ટામિનેશન જે બહાર એન્વાયરમેન્ટ થી આવતું હોય એ ના થાય. વરસાદમાં થતા હોય તો પલટતા પહેલા તમે વિચાર કરવાનું કે આંખમાં ડાયરેક્ટ ઇન્ફેક્શન નો ચાન્સ બહુ વધારે હોય છે એ વખતે. જી, આ ઇન્ફેક્શન છે એ કયા પ્રકારે ફેલાતું હોય છે, તે આંખના સંપર્કમાં કઈ રીતે આવતું હોય છે? જનરલી સંપર્કમાં એન્વાયરમેન્ટ એટલે ત્રણ રસ્તા છે, ત્રણ રીતે આવી શકે છે. એક તો એન્વાયરમેન્ટ એટલે એર થ્રુ, એરિયલ મોડ થી એટલે ડાયરેક્ટ હવામાં ક્યાંક ચેપ હોય અને એ તમારે આંખમાં બેસી ગયો અને તમારા આંખમાં એને કોઈ ઇમ્યુનિટી ના હોય તો એ ત્યાં ડેવલપ થશે અને ઇન્ફેક્શન થઈ શકે છે. બીજું છે વોટર સોર્સ, જે વોટર જ કન્ટામિનેટ હોય અને એ વોટર થી જ આપણે આંખને વારે ઘડી ધોતા હોઈએ, તો એના કારણે પણ થઈ શકે છે. અને ત્રીજું કે તમે પેશન્ટના કોન્ટેક્ટમાં આવી ગયા છો, તો એના થ્રુ સ્પ્રેડ થઈ શકે છે. ધેર આર થ્રી વેઝ ઓફ સ્પ્રેડિંગ ધ ઇન્ફેક્શન. જી ડોક્ટર, કન્જેક્ટિવાઇટિસનો જો કોઈ દર્દી હોય તો તેને કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, તેને રિપોર્ટ કરાવ્યા અને તે ઇન્ફેક્ટિવ વ્યક્તિ આવ્યો હોય અને તેને આંખની આ જે બીમારી છે તે થઈ ચૂકી હોય, તો તેને કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ જેથી કરીને આ જે બીજા વ્યક્તિઓને ન ફેલાય? એટલે સૌથી પહેલા તો આઈ રિકમેન્ડ કે કોઈ પણ ઓવર ધ કાઉન્ટર ફાર્મસી ના જાય, ડાયરેક્ટ ફાર્મસી જઈને દવા ન લઈ લે. ઘણી વખત શું થાય છે કે સિમ્પલ ઇન્ફેક્શન માટે સ્ટીરોઇડ આપવામાં આવે છે અને એ સિમ્પલ કન્જક્ટિવાઇટિસ આંખના કીકીના ઉપર રોગ આવી જાય છે અને કીકીને બગાડી દે છે. બીજું કે તમને ઇન્ફેક્શન આવી ગયું છે તો તમે ઓફ્થાલ્મોલોજીસ્ટને કન્સલ્ટ કરો અને પછી એ જે રીતે પ્રિસ્ક્રાઇબ કરી રહ્યો છે એ રીતે એની મેડિસિન્સ લો. ત્રીજું કે તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હો તો કોન્ટેક્ટ લેન્સ પ્લીઝ તમે કન્જક્ટિવાઇટિસ હોય ત્યારે અવોઇડ કરવાના. ઓવરનાઇટ કોન્ટેક્ટ લેન્સ તમારે નહીં પહેરવાના. દિવસમાં પણ જો તમને ઇન્ફેક્શન જ્યાં સુધી ઓપ્થાલ્મોલોજીસ્ટ ક્લિયરન્સ નથી આપતો કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખની અંદર ચેપ વધવાનો રિસ્ક છે, ત્યાં સુધી તમારે કોન્ટેક્ટ લેન્સ નથી યુઝ કરવાના. જ્યારે પણ તમે આંખને સાફ કરતા હો તો પ્લીઝ રૂનો યુઝ કરો, રૂમાલ કપડું ટોવેલ એનું કોઈ ઉપયોગ કરતા નહીં. વોટરથી આંખને રેગ્યુલરલી વોશ કરવાની પણ જરૂરિયાત નથી. ડ્રોપ્સ ઇઝ જસ્ટ મોર દેન ઇનફ, ઇટ વિલ ઇટ ઇઝ રિક્વાયર્ડ. 4-5 દિવસ કે 7 અઠવાડિયામાં ઇન્ફેક્શન આવીને કોર્સ ઓફ એન્ટીબાયોટિક્સ થી જતું રહેશે, એટલે ચિંતા કરવા જેવું નથી.
જે ડોક્ટર કન્જેક્ટિવાઇટિસના જે દર્દીઓ નોંધાય છે તેમાં ઘણી વખત કેવું બનતું હોય છે કે આ દર્દીઓ જે છે તે તુરંત જ મેડિકલ સ્ટોર પર કે કોઈક જગ્યા પરથી અથવા ઘરમાં પડેલી હોય તો કોઈ ટીપા છે તો એ ટીપા આંખમાં નાખી દેતા હોય છે, તો આ કેટલું યોગ્ય છે, તે કરવું જોઈએ કે ન કરવું જોઈએ આ પરિસ્થિતિમાં? તમને એક વસ્તુ કહું છું, તો આ એકદમ કોમન મેન માટે એક રિક્વેસ્ટ ને જનરલ રિક્વેસ્ટ છે કે જી પ્લીઝ ઓવર ધ કાઉન્ટર ફાર્મસી નહીં લેવાની, કેમ કે ઘણી વખત ઓવર ધ કાઉન્ટર ફાર્મસીમાં જલ્દી હિલિંગ માટે સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે, જેને આપણે સાદી ગુજરાતી ભાષામાં અહીંયા ટોટા પણ કહેતા હોઈએ છીએ. ટોટા લઈ આવે છે, સ્ટીરોઇડ વાળા ડ્રોપ્સ પણ લઈ આવે છે, જેનાથી આ ઇન્ફેક્શન મટવાના બદલે વધી જતું હોય છે, અને એનાથી સાઇટ થ્રેટનિંગ એટલે વિઝન કે નજરને જોખમ આવી શકે એવા બધા કોમ્પ્લિકેશનો ઉભો થઈ શકે છે. એટલે પ્લીઝ ઓવર ધ કાઉન્ટર ફાર્મસી નહીં નહીં ને નહીં, ક્લીન નો. જી જી ડોક્ટર, આંખ આવવાની આ જે તકલીફ છે તે પહેલા પણ લોકોને થતી, ત્યારે પહેલા એવી માન્યતા હતી કે આંખમાં જે શાહી હોય છે તે લગાવવામાં આવતી અથવા તો જે સૂકું થૂક હોય છે તે પણ લગાવવામાં આવતું, તો તે કેટલું પુરવાર થતું હોય છે અને તે માન્યતા હતી તે સાચી હતી અથવા તો સાયન્ટિફિક રીતે આપણે જોઈએ તો તે અસર કરતું ખરા આંખમાં? હું એવું માનું છું કે ભગવાન આપણને બધું આપેલું છે, એક્સ્ટ્રા એડિશનલ કઈ આપવાની જરૂરિયાત નથી. વોટ એવર ઓલ્ડ રેમેડીઝ આપણે યુઝ કરતા હતા જે જમાનામાં, એ વખતે જયારે એન્ટીબાયોટિક્સ નહોતા ને યુઝ કરતા, હાઉ રીઝનેબલ ઇટ વોઝ કે અને કેવી રીતે કામ કરતું હતું, ઇટ ઇઝ અ વેરી ડિબેટેબલ ક્વેશ્ચન. બટ કરંટ સિનારીઓમાં આપણી પાસે જયારે એકદમ સેફર એન્ટીબાયોટિક્સ છે અને ઓલી અ કોર્સ ઓફ 5 to 7 days જ આપણે જયારે હીલ થઈ શકીએ છીએ, ત્યારે બિલકુલ આંખમાં અડવાની કે કોઈ જગ્યા પર કોઈ વસ્તુ નાખવાની જરૂર, અને કોઈ શહેદ નાખતું હોય છે, કોઈ ઘી નાખતું હોય છે, કઈ બીજી વસ્તુઓ પણ નાખે છે, થૂકે નાખે છે, ઘણી બધી માન્યતાઓ છે. પણ મને લાગે છે કે આંખમાં કઈ પણ નાખવાની જરૂરિયાત નથી, સિમ્પલ એન્ટીબાયોટિક્સ ઇઝ મોર ધેન એનફ ટુ ટ્રીટ અ કન્જક્ટિવાઇટિસ. જી કન્જક્ટિવાઇટિસ જે છે તેના મૂળભૂત ઉપચાર શું હોઈ શકે અને તેની સારવાર કયા પ્રકારની હોઈ શકે? એટલે આમાં કોઈ ઓરલ એન્ટીબાયોટિક્સ કઈ હોતી જ નથી, એમાં સિમ્પલ ટોપિકલ એટલે ડ્રોપ્સના ફોર્મમાં જ એન્ટીબાયોટિક્સ આવે છે. અને તમારો કામ, તમારો જે અઠવાડિયાનો કોર્સ પતી જાય, યુ શુડ નોટ કીપ ધ બોટલ્સ મોર દેન અ મંથ. ઘણી વખત એક આંખમાં જ ઇન્ફેક્શન હોય છે, બીજી આંખમાં લેટર ડેવલપ થાય છે કે એક આંખમાં વહેલો શરૂ થઈ ગયું છે અને પછી એ થોડાક સમય પછી બીજી આંખમાં ચાલુ થાય છે. જેમ કે દાખલા તરીકે રાઈટ આઈમાં હોય તો લેફ્ટ આઈમાં આવી શકે, કે જયારે આપણે ઊંઘ કરતા હોઈએ ત્યારે આપણે એક સાઈડ ટર્ન કરીને સૂતા હોઈએ છીએ, એટલે એક આંખનું જે મેલ જે છે ઘણી વખત ટ્રાવેલ કરીને બીજી આંખમાં આવી જાય છે. એટલે એન્ટીબાયોટિક સિવાય, ડ્રોપ્સ ના સિવાય જનરલી ઓરલ ટેબ્લેટ્સ લેવાની કોઈ જરૂરિયાત રહેતી આમાં નથી, એટલે એમાં જ આપણું પેશન્ટનું ટ્રીટમેન્ટ થઈ શકે છે. જી કન્જક્ટિવાઇટિસ છે તેમાં કહી શકાય કે આજે જ્યારે કન્જક્ટિવાઇટિસ થાય છે ત્યારે આંખની અંદર કેવા પ્રકારની પ્રક્રિયા થતી હોય છે? એટલે આંખમાં બેસિકલી થોડુંક આપણે પ્રક્રિયામાં એવી રીતે છે કે આંખમાં સોજો આવો અથવા આંખ લાલ થવી, આંખમાંથી પાણી આવી શકે, એ બેસિકલી ઇઝ અ ફોર્મ ઓફ ઇન્ફ્લેમેશન છે. ઇન્ફ્લેમેશન એટલે ક્યારેક આપણને માર વાગ્યો હોય, માર વાગ્યો અને એના કારણે આજુબાજુ સોજો કેવી રીતે આવે છે, એટલે બોડી એને ટ્રાય કરે છે પ્રોટેક્ટ કરવાની ને હીલ કરવાની. એટલે એ જે હીલિંગ પ્રોસેસ જે છે એનું એ આપણને લક્ષણો તરીકે દેખાય છે કે આ લક્ષણો આપણને આંખની અંદર, એકચ્યુઅલી બોડી ફાઇટ કરી રહ્યું છે એને. એટલે આંખમાં લાલાશ, આંખની અંદર સોજો, આંખમાંથી બ્લરિંગ ઓફ વિઝન, એટલે આંખમાંથી એવું પણ લાગે દર્દીને ઘણી વખત કે મને ઝાંખું પણ દેખાઈ રહ્યું છે, કે રાત્રે હું ટ્રાય કરું છું મને ગ્લેર પણ આવી રહ્યું છે, આ મટતું નથી, આ આવી રીતે છે. એટલે ઇટ ઇઝ અ બોડી, કે બોડી એને ફાઇટ કરવાનો ટ્રાય કરે છે પણ એ બોડી પૂરેપૂરું ફાઇટ નથી કરી શકતું, એટલા માટે એને એન્ટીબાયોટિક્સનો કવરેજ આપવો પડે છે. જી આ જે કન્જક્ટિવાઇટિસ છે તેનો સમયગાળો શું હોય છે અને એ સમયગાળા પહેલા સારું કરવું હોય તો થઈ શકે ખરા? એટલે એન્ટીબાયોટિક ડિપેન્ડ્સ ઓન કે ઓર્ગેનિઝમ કયું આપણને ઇન્ફેક્ટ કરી રહ્યું છે અને કયા ઓર્ગેનિઝમ થી આપણને શું થઈ રહ્યું છે. અગર લો સ્ટ્રેન્થ વાળું ઓર્ગેનિઝમ હોય, એટલે બેક્ટેરિયા જે છે આપણે જે લો સ્ટ્રેન્થ વાળું હોય, તો એને બહુ ટૂંક સમય એટલે 5 days કોર્સમાં જે મટી શકે છે. પણ કોઈ એકદમ રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ એટલે બેક્ટેરિયાથી થયું હોય આપણને ઇન્ફેક્શન, તો એમાં આપણને થોડો સમય વધારે લાગી શકે છે. ફર્સ્ટ, સેકન્ડ, કે વાયરલમાં એવું છે કે વાયરલમાં નોર્મલ કરતા થોડોક વધારે ટાઈમ લાગે છે, વાયરલ માટે કોઈ એન્ટીવાયરલ ડ્રોપ્સ આપણે પાસે નથી, એટલે આપણે એને એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડનો કવરેજ આપીને એને આપણે શાંત કરીએ. વાયરસ ઓટોમેટિકલી શાંત થાય છે પણ એને બોડી ઇમ્યુનિટી ડેવલપ કરે અને પછી એને હીલ કરે છે, એટલે એમાં થોડોક વધારે સમય જાય છે બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ કરતા. એટલે બેક્ટેરિયલ હોય તો 7 to 10 દિવસમાં જાય છે, વાયરલ હોય તો ઇટ ટેક્સ એટલીસ્ટ 2 weeks. જી
તો આ દરમિયાન જે 8 થી 10 દિવસ અથવા તો જે એક વીકનો જે સમયગાળો હોય છે, તો લોકોએ એ સમયે ઘરની બહાર નીકળવું જોઈએ ખરા, અથવા તો તેમણે આંખ પર કોઈ વસ્તુ રાખવી જોઈએ કે જેથી કરીને આ ફેલાય નહીં? જનરલી અમે પેશન્ટને એવું સજેસ્ટ કરતો કે તમે જો ઘરે છો તો કોઈ વાંધો નથી, બટ ઇફ ઇન કેસ યુ આર વર્કિંગ પ્રોફેશનલ કે તમારે કામ પર જવું જ પડે છે તો કે ડિસ્ચાર્જ આવતું હોય તો ઇનિશિયલી પહેલા 2-3 દિવસ બાળકોને જનરલી અમે અવોઈડ કરીએ કે સ્કૂલમાં ન જાય, કેમ કે બાળકો જે છે એ જનરલી પોતાનું કેર કરી શકતા નથી અને અહીંયા ત્યાં હાથ લગાડશે, હેન્ડશેક કરશે અને રમશે જ જોડે, એટલે રમશે એટલે એમના સ્પ્રેડ થશે, એટલે બાળકોને જનરલી અમે અવોઈડ કરીએ છીએ સ્કૂલ જવા માટે. પણ એડલ્ટ એઝ એડલ્ટ એમની જવાબદારી થોડીક વધી જાય છે, જો પોતાનું કેર કરી શકે ને એમને પોતાના આંખને કમ્ફર્ટેબલી રાખી શકે છે અને એ એકદમ કમ્ફર્ટેબલ સ્ટેટમાં હોય તો પછી એ કેન ગેટ બેક ટુ વર્ક. બસ એટલું જ છે કે ડ્રોપ્સ નું જે શેડ્યુલ છે ફોલો કરવાનું, એવું ના થાય કે મારા કામમાં હું બિઝી થઈ ગયો ડ્રોપ્સ નાખવાનો ભૂલી ગયો. ઇફ ઇન કેસ વી ડુ દેટ ધેન એ ઇન્ફેક્શન ક્યારે જવાનું નથી, વર્સન અપ થવાનું છે. જી જી ડૉક્ટર, આપે જે પ્રકાર કીધું કે બાળકો જે છે તેને શાળાએ ન મોકલવા જોઈએ અથવા તો ઘરની બહાર ન જવા દેવા જોઈએ, કારણ કે હમણાં જ એવો કેસ બનેલો કે જેમાં બાળકને આજે આંખ આવવાની તકલીફ થઈ હતી અને તેના વાલીઓ દ્વારા તેને શાળાએ મોકલવામાં આવ્યો હતો અને તેને કારણે બીજા 5 જે બાળકો છે તેને પણ આજે કેસ છે તે નોંધાયા હતા. તો કહી શકાય કે આ જે ઇન્ફેક્શન છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને ખાસ કરીને બાળકોમાં, કહી શકાય? કહી શકાય છે કે બાળકોની રબિંગ એક્ટિવિટીઝ બહુ વધારે હોય છે આંખની, એટલે કઈ ના હોય તો રબ તો કરે જ, અને રબ કરે તો કેમ છે નથી રબ કરે ફિંગર્સ થી, અને હેન્ડશેક કે નથી થાય તો ફિંગર્સ થી, ઇટ ઇઝ ઓલવેઝ અ ક્રોસ કન્ટામિનેશન, કે એક બાળકથી બીજાને જવાનું જ છે. જી જી ડોક્ટર, આ કેસોમાં જે વધારો થઈ રહ્યો છે તે સામાન્ય વધારો કહી શકાય સીઝન વાઇઝ કે પછી આ એક ગંભીર બાબત કહી શકાય, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આને? મોન્સૂન ઇઝ એક્સપેક્ટેડ કે જે રીતે મોન્સૂન વધશે અને જ્યાં મોન્સૂન નો પીક હશે ત્યાં એનો ઓર્ગેનિઝમ નો ગ્રોથ વધારે જ થવાનો છે. જયારે પણ આપણે જોઈએ કે જનરલ આપણે ડાયરિયાના કેસીસ જોઈએ કે ડિસેન્ટ્રીના જોઈએ કે ડેન્ગ્યુના જોઈએ કે મલેરિયાના કેસીસ જોઈએ, જનરલી મોન્સૂનમાં વધારે થઈ જાય છે. એનું કારણ એક જ છે કે મોન્સૂનમાં જે ગ્રોથ જે છે એ ઓર્ગેનિઝમનો બહુ વધારે છે અને એ વધારે થવાના કારણે એનામાં સ્પ્રેડ એ વખતે સીઝનમાં બહુ જ વધારે છે નોર્મલ કરતા. એટલે મોન્સૂન હેઝ અ વેરી સ્પેસિફિક કે એમાં ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ બહુ હાઈ છે, એટલે એ સીઝનમાં આપણને કન્જક્ટિવાઇટિસ બહુ જોવા મળશે. જી ડોક્ટર, આંખમાંથી આ દરમિયાન ઘણીવાર પસ કે રસી પણ નીકળતી હોય છે, તો તે દરમિયાન શું કરવું જોઈએ? રસી નીકળવી એટલે બેસિકલી એ પસ જ છે, આંખની અંદર એવું કઈ પસ થતું નથી, એટલે ગંદુ મેલ છે, બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ હોય છે, એટલે આપણે પસ હોય છે જે આંખના પાણી એટલે આંખના આંસુ જોડે મિક્સ થઈ જાય છે અને એ પસ બનીને બહાર આવે છે. બટ એને રેગ્યુલર ક્લીન કરતા રહેવાનું, આંખને જેટલું ડ્રાય રાખશો એટલું એ આંખને ચોટશે નહીં અને પ્લકિંગ ઓફ હેર છે, એટલે જયારે આપણે સવારે આંખ ખોલીએ છીએ એટલે વાળો ખેંચાય છે આપણા પાપડના, એ ખેંચાય નહીં, એટલે માટે રેગ્યુલરલી ડિસ્ચાર્જ ક્લીન કરવું એ સારું છે. બીજું કે આંખમાંથી જેટલું ડિસ્ચાર્જ આપણે ક્લીન કરીએ એટલું ઇફેક્ટિવલી એન્ટીબાયોટિક કામ કરશે અને એટલું ફટાફટ હીલિંગ થશે આંખની અંદર, એટલે ડેફિનેટલી કરવું જ જોઈએ. જી, આંખને સ્વસ્થ રાખવા માટે આપણે ખાવામાં કયા પ્રકારના ફેરફારો કરવા જોઈએ? આઈ થિંક એની હેલ્ધી ડાયટ ઇઝ એઝ ગુડ એટ કે સ્પેસિફિક આંખને ટાર્ગેટ રાખવા માટે એવું કઈ છે નહીં, પણ ટુ બી વેરી સ્પેસિફિક ગ્રીન લીફી વેજીટેબલ્સ અમે કહેતા હોય કે લીલા શાકભાજી છે એ સૌથી રિચ હોય છે ન્યુટ્રિશનમાં, દેટ ઇઝ કે આંખને ટાર્ગેટેડ ન્યુટ્રિશન જે હોતું હોય છે એમાં જનરલી લીલા શાકભાજી છે વધારે કામ કરે છે અને ઇટ હેઝ અ વેરી ગુડ સ્ટડીઝ પણ છે એવા જે કે આપણને કહે છે કે આનાથી જે નંબર વધવાનો જે સિનારીઓ છે એ પણ ઓછો થાય છે, આંખમાં ચેપ લાગવાનો છે સિનારીઓ પણ ઓછો થાય છે અને બોડીની ઇમ્યુનિટી છે એ પણ વધી જાય છે. એટલે લીલા શાકભાજી નોટ વેરી પ્રિસાઇસલી કે આ જ ખાવું જોઈએ, પણ આ તમારું એક પોર્શન ઓફ ડાયટમાં હોવું જોઈએ. એટલે કહી શકાય ખાણી પીણી મુખ્ય હોય છે, કોઈ પણ તકલીફ હોય શરીરની તો પેલા શરૂઆત થાય પેટથી, એટલે કે ખાવાની વસ્તુથી, અને એ જ અત્યારે જે કહી શકાય કે લોકોમાં ખાણી પીણીને લઈને જે જ્ઞાન નથી અને જે સમજ નથી જેને લઈને લોકો બહારની વસ્તુઓ ખાતા હોય છે અને જેને લઈને શરીરને જે નુકસાન છે ને સાથે સાથે આવા ઇન્ફેક્શન છે તે વધુ ફેલાતા હોય છે, ત્યારે આ કન્જક્ટિવાઇટિસ છે તેને કહી શકાય કે દર વર્ષે એટલા કેસો નોંધાતા હોય છે કે આ વર્ષે જે સામે આવ્યા છે તે જ કેસો વધારે છે?
ગુજરાત સ્ટેટ જે છે એમાં અમુક જિલ્લાઓ જે છે એમાં રેની સિઝન બહુ બરાબર આપણે એને ફોરકાસ્ટ પ્રમાણે ચાલતું હોય છે. અમુક એરિયાઝ જે છે તે બહુ ડ્રાય રહેતા હોય છે, જેમાં રેઇનફોલ બહુ ઓછું હોય છે. પણ આ વખતે બીકોઝ ઓફ સિઝનલ ચેન્જ, આમાં આ વખતે વી આર એક્સપેક્ટેડ મોન્સૂન પહેલાથી જ આવી ગયું છે, જેમાં ઉનાળામાં પણ અહીંયા વરસાદ પડ્યા છે. પછી આપણે એક મેજર જોયનું જે થંડરસ્ટોર્મ આવ્યું એ પણ આપણે આવ્યું, મોન્સૂન અરાઇવડ ઓન ટાઈમ. જે એરિયા ડ્રાય હતા અત્યારે એક્સેસિવ રેઇનફોલ થયું છે, એ રેઇનફોલના કારણે એક્સપેક્ટેડ છે કે ત્યાં આના કારણે જે સિઝનલ ચેન્જીસ આવ્યા છે એના કારણે વી એક્સપેક્ટ કે કન્જક્ટિવાઇટિસનો આ વર્ષે લોડ વધારે જ રહેશે. વી આર ઓપીડીઝ હવે અત્યારે ઓપીડી જોતા હોય તો 50% ઓપીડીઝ કન્જક્ટિવાઇટિસથી જ ભરેલી છે. એક બાજુમાં પેશન્ટ કોઈ બીજું બતાવવા આવ્યું હોય, એ બાજુમાં બેઠા હોય ને એ બીજાને પણ હેન્ડશેક કરે કે ભાઈ કરે, એમાં પણ એમને સ્પ્રેડ થઈ રહ્યું છે. એટલે એ હોસ્પિટલથી પણ પેશન્ટ ઇન્ફેક્શન લઈને પણ જઈ રહ્યા છે, એવું પણ થઈ રહ્યું છે. જી એટલે આ સિઝનમાં ડેફિનેટલી છે, વધારે જ છે, નો ડાઉટ. જી જી કન્જક્ટિવાઇટિસમાં આંખમાં જ્યારે બળતરા થતી હોય છે ત્યારે બાળકો, ખાસ કરીને બાળકો આંખો ચોળતા હોય છે, મોટા પણ આંખો ચોળવા પર મજબૂર થઈ જતા હોય છે, કારણ કે આંખમાં જે છે એટલી બળતરા જ થતી હોય છે, સાથે સાથે આંસુ પણ આવતા હોય છે. તો આંખો ચોળવી એ કેટલી યોગ્ય છે? આંખો ચોળવી જોઈએ કે ન ચોળવી જોઈએ? અને અથવા જો કદાચ આંખો ચોળવાનું મન થાય તો એના ઓપ્શનમાં કયું વસ્તુ કરવી જોઈએ જેથી કરીને આંખોમાં રાહત રહી શકે? કે ક્યારેય પણ ઇન્ફેક્શન હોય કે ના હોય બિલકુલ ચોડવાની નથી હોતી. ચોડવાનું જે છે જેને આપણે ઇચિંગ કહેતા હોઈએ છે એ એક સાયકલ છે. તમે એક વખત ઇચ કરશો એટલે ચોડશો, પાછું એ આવશે આવશે ને આવશે, એ ક્યારે બંધ થવાનું નથી. જ્યારે આપણે રબિંગ એક્ટિવિટી ચાલુ કરીએ એ રબિંગ એક્ટિવિટી ચાલુ જ રહેશે, એ સાયકલ છે ને ચાલતી જ રહેશે. એ સાયકલ જેવો એક વખતે પેશન્ટને એકદમ જ ડિસકમ્ફર્ટ થઈ ગયું છે કે મને રહી શકતા નથી, કે મને આંખમાં બહુ જ પીડા થાય છે જેના કારણે મારે ચોડવી જ પડશે આંખ, તો આ સમયે જનરલી ઓફ્થેલ્મોલોજિસ્ટ જે છે એ એન્ટીબાયોટિક જોડે એક લુબ્રિકેટિંગ ડ્રોપ એટલે આર્ટિફિશિયલ ટીયર્સ કરીને ડ્રોપ્સ આવે છે જે આંખની અંદર નાખે છે, જેનાથી જે બર્નિંગ સેન્સેશન કહેતા હોઈએ કે ચોડવાની જે સેન્સેશન જે છે, ઇચિંગ સેન્સેશન છે, એ શાંત થઈ જાય છે અને પેશન્ટને ઇચિંગ સેન્સેશન ઓછી થઈ શકે છે અને જેવી રીતે ઇન્ફેક્શનનો લોડ ઓછો થશે એ નોર્મલી પાછું રિકવર થઈ જશે. જી ડૉક્ટર, હાલ જે હમણાં જ કહી શકાય કે અત્યારે બજારમાં ઘણી બધી પ્રોડક્ટ્સ મળતી હોય છે ફેસને લઈને, મેકઅપની જે પ્રોડક્ટ્સ હોય છે અથવા તો જે સ્કિન છે તેને સારી દેખાવા માટેની પ્રોડક્ટ્સ હોય છે, તો તેને લઈને જે આંખમાં જે છે તે તકલીફો થતી હોય છે, નવી નવી તકલીફો ઉદ્ભવતી હોય છે, અને ત્યારે જ્યારે આંખ જે લાલ ગુમ થઈ જતી હોય છે અને સાથે સાથે આંખમાં બળતરા થતી હોય છે, તો શું તેને કહી શકાય કે કન્જક્ટિવાઇટિસ છે? ના, એ કન્જક્ટિવાઇટિસ નથી. આપણે એક ટર્મ અત્યારે નવું લાસ્ટ 5 વર્ષમાં બહુ કાનમાં સંભળાઈ રહ્યું છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ. એટલે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જે છે એ નામ પોતે સેલ્ફ એક્સપ્લેનેટરી છે, કમ્પ્યુટરના યુઝના કારણે થતું સિન્ડ્રોમ. એટલે વપરાશ સ્ક્રીન ટાઈમ વધારે થવાથી, કમ્પ્યુટર એટલે મોબાઈલ હોય કે ટીવી હોય કે લેપટોપ હોય, જેનો વપરાશ થવાના કારણે વધારે અતિશય 2 અવર્સ એન્ડ પ્લસ ના વપરાશના કારણે આંખો વધારે ડ્રાય પડે છે ને એના કારણે આંખો લાલ થાય છે, ઇચિંગ થાય છે, બર્નિંગ થાય છે, એ આંખો ડ્રાય છે. બીજું મેકઅપ, મેકઅપ જનરલી પ્રોડક્ટ જે છે, હવે મેકઅપ પ્રોડક્ટમાં કેવી રીતે છે કે આપણી સ્કિન બહુ સેન્સિટિવ છે, એમ સ્કિન એલર્જીક હોઈ શકે છે, એવી રીતે આંખ પણ જે છે એ એલર્જીક હોઈ શકે છે. હવે જયારે આપણે ફાઉન્ડેશન લગાડતા હોઈએ કે આઈલાઇનર લગાડતા હોઈએ કે કંઈક સ્પ્રે કરતા હોઈએ તો એ પાર્ટિકલ્સ જે છે આંખની અંદર જઈને પણ ડિપોઝિટ થાય છે. કાજલ લગાડીએ કે આઈલાઇનર લગાડીએ, એના પાર્ટિકલ્સ જે છે આંખની અંદર ડિપોઝિટ થાય છે ને એને ધીરે 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 એ આંખની અંદર ઇન્ફ્લેમેશન અથવા એલર્જીનો એલર્જી એક સિચ્યુએશન ઉભી કરે છે આંખની અંદર. એ ઉભી થવાના કારણે જનરલી આંખો લાલ થવી, ડ્રાય થવી, બર્નિંગ સેન્સેશન થવું, એ બધું થાય છે. એટલે વી જનરલી ટેલ પેશન્ટ કે તમારે જે છે એ મેકઅપ જે છે જેટલું મિનિમમ રિસ્ટ્રિક્ટેડ યુઝ કરી શકતા હો એટલું મિનિમમ રિસ્ટ્રિક્ટેડ યુઝ કરો, ડોન્ટ યુઝ ઇટ ઓન રેગ્યુલર બેસિસ. એટલે રેગ્યુલર તમારે યુઝ નથી જ કરવાનું. બીજું, સ્ક્રીન ને યુઝ કરતી વખતે તમારે સ્ક્રીન થી કેવી રીતે એના સાઈડ ઇફેક્ટ કે આડવડી અસર થાય એનાથી બચવાનું, એ બધું જોવું જરૂરી છે. એટલે એ કન્જક્ટિવાઇટિસ નથી, એ બેસિકલી ડ્રાય છે, આંખો ડ્રાય થઈ ગઈ છે, આંખમાં નોર્મલી જેટલું મોઈશ્ચર હોવું જોઈએ એવું મોઈશ્ચર નથી, ડ્રાય થઈ ગયું છે. એના માટે લુબ્રિકેટિંગ ડ્રોપ્સ થી કવર અપ કરવું પડે અને જેનાથી થઈ રહ્યું છે એનાથી બચવું પડે.
જી ડોક્ટર, આપે ખૂબ જ સરસ માહિતી અમારા દર્શકોને આપી એ બદલ આપનો આભાર. ત્યારે કન્જક્ટિવાઇટિસ વિશે આપના જે માનસમાં ઉદ્ભવેલા જે પ્રશ્નો છે તે ચોક્કસથી આપને જવાબ મળ્યા હશે. અને ડોક્ટરે જે પ્રકારે કાળજી રાખવાનું કીધું તે કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે, અને સાથે સાથે રોજબરોજ આંખની સફાઈ કરવી ખૂબ જ આવશ્યક બની જાય, જેથી કરીને આ જે ઇન્ફેક્શન છે તે ખૂબ જ ઓછું ફેલાય અને તમારા ઘર સુધી ના પહોંચે. ત્યારે આવી જ માહિતીસભર જે માહિતી સાથે અમે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.